सेवा सत्संग स्मरण ज्ञान ध्यान ने आधीनतानु प्रतीक एटले श्री अमर साहेब आश्रम देवगाम अमरेली जिल्लाना कुकावाव तालुका में आवेलु छे। देवगाम 5,000 की वस्ती धरावतु आ गाम छे, जे अमरेली थी 30 किलोमीटर तेमज देरडी कुंभाजी थी 9 किलोमीटर दूर छे। देवगाम में काठी दरबार आहिर पटेल तेमज अन्य ज्ञातिना नाना नाना कुटुंबो रहे छे। देवगाम में गामनु नाम वाला दरबारना कुलदेवी में भगवती गात्राळ माताजीना नाम परथी पड़ेलू छे, एटले देवगामनो इतिहास खूब ज पुरानो छे। अमर साहेबना पिता काठी दरबार देव बापू जे गिरा स्तरदार हता, तेमज माताનું નામ સોનબાઈ માતા હતું ને તેમના ગુરુ ઉમગમેશ્વર સાહેબ બાંદરાના હતા। તુલસી ઇસ સંસાર મેં પાંચ રત્ન મેં હે સાર, સત સમાગમ હરિ કથા દયા દાન ઉપકાર। કહેવાય છે કે કલયુગમાં સદગુરુ સંતની સેવા એ જ ઉત્તમતા ઉત્તમ ધર્મ કહેવાય છે। તો સદગુરુ સંતની સેવા અને સંતના આશીર્વાદથી સત્ય હકીકત તેમજ પ્રગટ સંતના પ્રમાણ સાથે દેવગામમાં એક ઇતિહાસ રચાઈ ગયો, જ્યાં સુધી ચંદ્ર સૂરજની હાજરી હશે ત્યાં સુધી અવિચળ રહે છે। દેવગામમાં રવિભાન સંપ્રદાયમાં ઉગમ ફોજના મહાન પ્રચારક સદગુરુ શ્રી અમર સાહેબનો આશ્રમ આવેલો છે, જે આશ્રમમાં અમર સાહેબની સમાધિ તેમજ રામાપીરનું મંદિર આવેલું છે। આદિ અનાદિથી જે નિજ ધર્મ સત્ય સનાતનના સંતો એ ગુણગાન ગાય છે, એ જ સત્ય સનાતનના મહાન પ્રચારક કબીર સાહેબ, ભાણા સાહેબ, રવિ સાહેબ, ઉગમ સાહેબ ને અમર સાહેબ ને આદિ સંતો રહ્યા છે, જેનું એક જ તાત્પર્ય છે, જેને તું ગોતે છે તે તું પોતે છે। અમર સાહેબ આશ્રમની સ્થાપના 1980 સવન 20 2036 ભાદરવા સુદ 11 ના દિવસે થયેલ। દેવગામની મધ્યે આ આશ્રમ આવેલું છે, અંદાજિત 2.5 વીઘામાં આશ્રમનું બાંધકામ કરેલું છે, જેમાં ભોજનાલય, ગૌશાળા, સત્સંગ હોલ આવેલા છે, તેમજ આશ્રમના મેદાનમાં વૃક્ષ આશ્રમની શોભામાં વધારો કરે છે। સંતના હોતા સંસાર મેં જલ જાતા બ્રહ્માંડ, જ્ઞાન કેરી ધારા મેં વો તો ઠાર ઠામો ઠામ। અમર સાહેબ ત્રિકાળી જ્ઞાની હતા, 4 દિવસ પહેલાં અમર સાહેબે તેમના મૃત્યુની આગાહી કરી દીધી હતી, તેમજ ભક્તો અહીં તેમણે તેનું ધ્યાન કરવાથી અલૌકિક શક્તિ અનુભવી શકે છે અને તમારી ઈચ્છા વાસ્તવિક બની શકે છે। અમર સાહેબના જીવનના છેલ્લા શબ્દ હતા, ઘણું ખાધું ઘણું પીધું ઘણા ભોગવ્યા ભોગ, હે મધોમંદરી મોત તો મેં માંગી લીધું રઘુનાથને હાથ। અમર સાહેબ આશ્રમના મહંત તરીકે દડુ બાપુ તેમજ લઘુ મહંત તરીકે ચંદ્રેશભાઈ તેમજ આલિકભાઈ આશ્રમમાં હંમેશા સેવામાં કાર્યરત છે। અમર સાહેબ આશ્રમમાં દર મહિનાની વધ 14ના દિવસે ભોજન ને સત્સંગ રાખવામાં આવે છે, તેમજ અષાઢ વદ 14 અમર સાહેબની નિર્વાણ તિથિ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં સુરત, અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, નિગાણા, હડમતિયા, ભાવનગર, તળક તળાવ, જલાલપુર, ભીમરાળ, વાવડી, ગમા પીપળિયાથી અંદાજિત 5,000 સત્સંગી ભાઈઓ ભાવપ્રેમથી સત્સંગનો લાભ લે છે અને અમર સાહેબના ગુણગાન ગાય છે। અમર સાહેબના જ્ઞાન હેતુ માત્ર જ્ઞાનનું કલ્યાણ તેમજ જ્ઞાનનું પરબ છે, જેમાં કબીર ભાણ ઉગમ ફોજ પ્રણાલીને છે। અમર સાહેબની મુખ્ય શાળા એટલે કેન્દ્ર બિંદુ બાંદ્રા, ભેડા, પીપળિયા, તરધરીને દેવગામ છે। અમર સાહેબ આશ્રમમાં છેલ્લા 10 વર્ષથી જ્યાં ટુકડો ત્યાં હરી ઠુકડો સૂત્રને ખરા અર્થમાં સાબિત કર્યું છે, જેમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમ કે દરરોજ માટે ગાયોને નિરણ, બીમાર ગાયોની સેવા, કબૂતરને ચણ, કૂતરાને રોટલા તેમજ વૃક્ષારોપણ જેવા અનેક સેવાકીય કાર્યો લખુ મહંત ચંદ્રશભાઈ તેમજ આલિંગભાઈ કરી રહ્યા છે। અમર સાહેબ આશ્રમ દેવગામની નીચે સમાધિ સ્થળો 11 આવેલા છે। અમર સાહેબ આશ્રમમાં આજુબાજુ ગામમાં પણ સેવાની સુગંધ ફેલાઈ રહી છે, જેમાં આશ્રમ તરફથી સુપાત્ર વ્યક્તિને કરિયાણાની કીટ આપવામાં આવે છે, તેમજ ગામમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તેવા વ્યક્તિને દવાખાને લઈ જઈને યોગ્ય સારવાર કરવામાં આવે છે, તેમજ આશ્રમ તરફથી બ્લડ કેમ્પ તેમજ આંખોનો કેમ્પ પણ યોગ કરવામાં આવે છે। અત્યાર સુધીમાં 1,000 વ્યક્તિને આંખોના ઓપરેશન આશ્રમ તરફથી કરાવેલ છે। કોરોના કાળ દરમિયાન અમર સાહેબની પ્રેરણાથી સેવક સમુદાય દ્વારા ભૂખ્યાને ભોજન કરાવેલું હતું અને જરૂરિયાત વ્યક્તિઓને આર્થિક મદદ પણ કરેલ છે। હાલમાં આશ્રમમાં અનેક લોકો દર્શન માટે આવે છે અને વિવેક અને સન્માન સાથે લઘુ મહંત ચંદ્રેશભાઈને આલિંગભાઈ તેમને રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરી આપે છે। સારે જગમે ગુરુ એક હે નહીં વાકો, જાતમે ભાત પીઢ બ્રહ્માંડ સે ન્યારા રમે ઉગમ ગુરુ અમર નાનતાત। અમર સાહેબ આશ્રમ દેવગામની મુલાકાત ખરેખર તો લેવી જોઈએ, જ્યાં ભજન ભોજન ને સત્સંગનો સમન્વય જોવા મળે છે। આગામી દિવસોમાં અમર સાહેબ આશ્રમ તરફથી કુંવારી ચાર્જ, શિક્ષણ, ઊંડા તળાવ જેવા સેવાકીય કાર્યો કરવામાં આવશે। ગુરુશ્રી ગીરધરભાઈ ડોબરિયા ગામ વિજવડ દ્વારા ગુરુશ્રી અમર સાહેબના 2 પુસ્તકો પ્રકાશિત કરેલ છે, જેમાં અમર જ્ઞાન દ્વારા ધારા 1 અને 2 જે વિનામૂલ્યે આશ્રમમાં આપવામાં આવે છે, જેમાં અમર સાહેબના જીવન પ્રસંગ તેમજ સાધનાના પ્રસંગોને આવરી લેવામાં આવે છે। અમર સાહેબનો આખો પરિવાર આજે પણ ભાઈઓ અને બહેનો અમર સાહેબના માર્ગે ચલાવીને ભોજન ભાવથી આનંદ માણી રહ્યો છે। આજે પણ અમર સાહેબને આશ્રમમાં સત્સંગ, સેવા, ગુરુ ધ્યાન, સમાન ભાવ, અંધશ્રદ્ધા, અજ્ઞાનતા ભક્તોને સમજાવવામાં આવે છે। કોરોના કાળમાં લોકોને જે ઓક્સિજનની હાલાકી પડીને લોકો પોતાના જીવ ગુમાવ્યા ત્યારે તેનાથી અમર સાહેબ આશ્રમ વતી લઘુ મહંત ચંદ્રેશભાઈ
તેમજ તેમના ભાણેજ ચાપરાજભાઈ બર્ષિયા દ્વારા સ્વખર્ચે લોકોને વૃક્ષારોપણ ગામે ગામે કરાવવામાં આવ્યું, જેમાં અત્યાર સુધીમાં 5000 વૃક્ષ વાવવામાં આવ્યા, જે વિનામૂલ્યે અમર સાહેબ આશ્રમ દેવગામથી મળી રહેશે. અમર સાહેબ આશ્રમમાં આવી અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવીને સમસ્ત ભક્તજનો તેમાં સાથે સહકાર આપે તો આશ્રમની મુલાકાત લો ને અમર સાહેબની સમાધિના દર્શન કરો. છેલ્લે ગુરુગમ ભેદ અપાર હે, જેનો પાર ન પામે વેદ, મન બુદ્ધિ વિલાસથી અમગ અગમ ભેદન. રસિક વેકડા સાથે રાજુ કારિયા, વડિયાજી, અમરેલી, મોટી કુકાવા. જય ગુરુદેવ બધાને. મારું ગામ દેવગામ, મારું નામ છે આલિકભાઈ વાળા. અમે અહીંયા અમર સાહેબ આશ્રમ વતી ઉગમ ફોજ અંદાજે 200-250 વૃક્ષો વાવી દેવગામ આ માયાપદર રોડે, અને એનું જતન કરેલું છે. અને ઉનાળે દર 2-3 દિવસ અમે પાણી પાવીશું, અને દર વર્ષે અમારું એવું લક્ષ છે કે 200-250 વૃક્ષ વાવવા, અને 2-3 હજારનો અમારો ટાર્ગેટ છે. અને દેવગામ અમર સાહેબ આશ્રમ ત્યાં અમર સાહેબ કરીને સંત થઈ ગયા, એનો એવો લક્ષ છે કે કોઈ પણ સેવાના કાર્ય કરવા. એટલે અમે અહીંયા અમર સાહેબ આશ્રમ વતી વૃક્ષો વાવી અને એનું જતન કરીએ છીએ. બધાને જય ગુરુદેવ. જય ગુરુદેવ. અમારે પરમ પૂજ્ય શ્રી ઉગારામ દાદા, ઉગારામ દાદાના શિષ્ય અમરુબાપુ, દેવગામ તે રાજાશાહી વખતથી ઉગારામ દાદાના શિષ્ય, અને અમારા રવિભાણ સંપ્રદાય એટલે ભાણ સાહેબ, રવિ સાહેબ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ, હિરસાગર બાપા, ઉગારામ દાદા, અને દેવગામ અમારે અમરુબાપુ. અમરુબાપુમાં ગયા પછી રામાપીરનું મંદિર પણ બનાવ્યું. અત્યારે સેવાકીય પ્રવૃત્તિ ખૂબ સારી ચાલે છે. દર વર્ષે અમરુબાપુની તિથિ તહેવારો તેમજ બાળકોને ભોજન પ્રસાદ અને કાયમિકના માટે અહોનીશ ચંદ્રેશ બાપુ મહંત આવ્યા પછી ખૂબ સારો જગ્યાનો પણ વિકાસ થયો છે. એમને પણ ધન્યવાદ. આવા ધાર્મિક કાર્યક્રમ દિન પ્રતિદિન વધતા રહીએ અને સમાજની અંદર પ્રેરણા, લાભ, તદુપરાંત અંધશ્રદ્ધા, કુરિવાજો, ખોટા રિવાજો દૂર થાય અને લોકો પ્રગતિના પંથે રહીએ, એવા સદગુરુ ઉગારામ દાદા પાસે મારી પ્રાર્થના. અને સર્વે સંતો, સત્સંગી ભાઈ બહેનોને મારા જય ગુરુદેવ, શુભાશીષ. ભાઈ વાત કરીએ એમ નારાયણ બાપુનું જૂનું ભજન છે, સેવક બનીને સેવા કરતો જા, વરી પાછું ધ્યાન ધરીને કરતો જા. આજે સેવા કરે છે, શ્વાનને અને પશુ પંખીને શેણ કાયમ નાખે છે, ગાયુંની જે રેઢિયાર ગાયું, ગૌશાળા નહીં, બાંધેલી નહીં, રેઢિયાર જે ગાયું ગામમાં રખડતી હોય એને કાયમી માટે પોતાના ખર્ચે, સ્વખર્ચે, અમર સાહેબના આશ્રમ ખર્ચે એ તમામે તમામ ગાયુંને નીર નાખવામાં આવે છે. અને સાંજ સવાર આ કૂતરા શ્વાનને એનું ભોજન આપણે અત્યારે મનુષ્ય પોતાના પરિવારને નથી આચવી શકતા, આજ ગામમાં માટે જેટલા કૂતરા હોય, વાડીઓમાં માટે હોય એને કાયમ માટે. એટલે કીધું છે સેવક બનીને સેવા કરતો જા અને ધ્યાન ધણીનું ધરતો જા. આ મનુષ્ય દેહ મેળ્યો છે તો આવા સારા કાર્યક્રમો, એવી નમ્ર અપીલ છે. જય ગુરુદેવ. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, ઘર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો અંધે. તો કબીર સાહેબે આપને બધાને એવો સંદેશ આપ્યો છે, કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, ઘર સાહેબગી બંદગી ઓર ભૂખે કો અંધે. તો ભૂખેમાં એવું છે કે કોઈ પણ પાત્ર ભૂખું હોવું જોઈએ, પશુ પંખી, પછી એમાં શ્વાને આવી જાય છે. એમાં કોઈ એક ઉલ્લેખ નથી કે ખાલી મનુષ્યના, એ કૂતરાને એટલે શ્વાન છે, અને એને ખાલી બટકુક રોટલો હોય ને તો બહુ થઈ ગયું. અમારે છેલ્લા અમર સાહેબ આશ્રમ તરફથી 8-10 વર્ષથી કાયમી અમર સાહેબે અમને નિત્ય ક્રમ ગોઠવી દીધો છે કે કાયમી તમારે 15-20 કિલો રોટલા અમારા આશ્રમના જાય છે. ગાઉને નીર થાય છે, કબૂતરને શરણ થાય છે, અને આ બધું ઈશ્વર અનાયાસે હાકે છે. અમને ખબર નથી પડતી ક્યાંથી આવી જાય છે. ઈશ્વર છે એ વ્યાપક છે, જ્યાં જેવી જરૂર પડે ને ત્યાં મોકલી દે છે. કાયમી સેવા થઈ જાય છે આશ્રમમાં, તે રોટલા બની જાય છે, કૂતરાને નખાઈ જાય છે, અમને ખબર પડતી નથી. માત્ર ને માત્ર અમર સાહેબ અને અમારા ઉગારામ દાદા, અમારા હિરસાગર બાપા, અમારી આખી ફોજ, બધાની સંતોની કૃપાથી આ કાર્ય થાય છે. મનુષ્યથી મારા અમારા એકલાથી આ કાર્ય થાય નથી, ઈશ્વરી શક્તિથી આ કાર્ય હાલે છે.